તો મિત્રો આ રીતે કંઈક તમારી મોરી તૈયાર થઈ ગઈ છે મિત્રો અને જો તમારે ડબલ રસીની મોરી શીખવી હોય તો કોમેન્ટમાં જણાવજો આપણે તે પણ બનાવવાની કોશિશ કરીશું મિત્રો તો મિત્રો આજે તમને આજના વિડીયોમાં આપણે જાણીશું કે ગાય ભેંસને મોરી બનાવવાની રીત કેવી રીતે બનાવવામાં આવે છે તો આપણે વધારે સમય ના લેતા ચાલો વિડિયો સ્ટાર્ટ કરીએ નમસ્કાર પશુપાલક ભાઈ હું છું મકવાણા કિરણ અને આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કિરણ પશુપાલન એન્ડ એગ્રીકલ્ચર તો દોસ્તો ચાલો આપણે ગાય ભેંસને મોરી બનાવવાની રીત સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તમારે આવું કોટનનું દોયડું એટલે કે રસી લઈ લેવાની છે દસથી પંદર ફૂટ તમારે આ રસી લેવાની છે તો એને આપણે ત્રણ ફૂટ જેટલી જગ્યા આમ છોડી દેવાની છે આ રીતે એક ફૂટ બે ફૂટ અને આ ત્રણ ફૂટ આ રીતે તમારે ત્રણ ફૂટ રસી છોડી દેવાની છે આ બાજુ હવે તમારે અહીંયાથી આટલી રસી તમારે છોડી દેવાની છે હવે અહીંયાથી તમારે આ રીતે હાથમાં લઈ લેવાની છે અને આ બે આંગળીથી અહીંયા કાઢી લેવાની છે આને આપણે લગભગ ચાર આઠ અને ચાર આઠ આંગળ જેવું માપ રાખીશું હવે આવડી આ રસી છે જે આ બાજુ વધારે દૂરડાવાળી આ રસીને આ રીતે આમ લઈ લેવાની છે અને છેલ્લી બે આંગળીની વચ્ચે આમ મૂકી દેવાની છે આ રીતે આ રીતે મૂકી દેવાની છે હવે આ બાજુ જે ત્રણ ફૂટનો કકડો હતો તેને આ રીતે આમ કાઢી લઈશું આ બાજુ ધ્યાનથી જોતો જોજો મિત્રો ફરી એકવાર બતાવી દઉં કે આ રસીને વચ્ચેથી ચારથી ચાર દુ આઠ આંગળ લઈ લેવાની છે અને આ રસીને વધારાની છે એને આ બે આંગળી વચ્ચે લઈ લેવાની છે અને આ જે ત્રણ ફૂટનો કકડો છે એ આ બાજુ આ રીતે કંઈક થઈ ગયું હવે આ જે છે એને આપણે અહીં અંગૂઠાથી કાઢી લઈશું અહીંયાથી આ એક ગાંઠ થઈ જાય મિત્રો આ રીતે હવે અહીં ત્યાંથી આપણે એક ફૂટ જેટલી જગ્યા છોડીશું એક ફૂટ અહીંયા આટલું તમારે એક ફૂટ જેટલી જગ્યા છોડી દેવાની છે અને અહીંયાથી ફરીવાર આપણે જોઈશું કે અહીંયાથી ફરીવાર આ રીતે કાઢ લેવાની આનું માપ થોડુંક તમારે વધારે રાખવાનું છે અડધો ફૂટ જેટલું અડધો ફૂટ જેટલું તમારે માપ રાખવાનું છે આનું આ રીતે હવે તેવી જ રીતે આને પણ આ રીતે અહીંયાથી બે આંગળી વચ્ચે કાઢ લઈશું અને આ વધારાનું જે રસી છે એને આમ તેલ બાજુ ફેંકી દઈશું આ રીતે કઈક થશે અને આ જે છે એને અહીંયાથી આ રીતે કઈક ગાંઠ આવશે મિત્રો આ રીતે થઈ ગયું હવે આ થઈ ગઈ તૈયાર મોયડી મોરી કહે છે ત્યાં તૈયાર થઈ ગઈ છે મિત્રો હવે આ રસી છે આ લાંબી રસી મિત્રો એને આપણે નીચેથી કાઢી લેવાની છે અહીંયાથી ભાગમાંથી કાઢી લઈશું અને આને અહીંયા ગાંઠ મારી દઈશું તો આ તમારી મોયડી તૈયાર થઈ ગઈ મિત્રો કંઈક આ રીતે તૈયાર થઈ તો મિત્રો આ રીતે કંઈક તમારી મોયડી તૈય મો તૈયાર થઈ ગઈ છે મિત્રો અને જો તમારે ડબલ રસીની મોરી શીખવી હોય તો કોમેન્ટમાં જણાવજો આપણે તે પણ બનાવવાની કોશિશ કરીશું મિત્રો તો મિત્રો વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાયકન જરૂર દબાવજો મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં અને હા તમારે આ આગળ કાંઈ શેના વિશે વિડીયો જાણવો છે તે પણ કોમેન્ટમાં જણાવજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન મિત્રો